હા બોલ બોલ, તને એક વાત પૂછું? પૂછ પૂછ, એક નહીં બે નહીં ત્રણ નહીં ને ચાર ચાર વાતો પૂછ. એમ નહીં. હા તો બોલ. આ જીકે નો ક્વેશ્ચન પૂછું. જીકે એટલે જનરલ નોલેજ. જનરલ નોલેજ નો આજે પ્રશ્ન દોસ્તો આપણી સામે આવી ગયો છે અને એનો પ્રશ્નનો જવાબ આપણે દેવાનો છે. હા તો હાલ પૂછ. હું એમ તને કહેતી હતી કે ઇન્ડિયાનો એવો કયો કિલ્લો છે કે જેના ઉપર બહુ બધા રાજાએ એને આમ ચડાઈ કરી અને આમ લેવાની કોશિશ કરી પણ એ હજુ સુધી નથી લઈ શક્યા. એટલે તારો પ્રશ્ન આજે એ છે કે ઇન્ડિયાનો કોઈ એક એવો કિલ્લો કે જેને ઉપર ચડાઈ કરી પણ હજી એને જીતી નથી શક્યા. કોઈ એને જીતી નથી શક્યા. કોઈ જ નહીં એવો એક કિલ્લો અને એ પાછો ઇન્ડિયાનો. ઇન્ડિયામાં જ. ઇન્ડિયામાં એક એવો કિલ્લો કે જે કોઈ એટલે કોઈ રાજા જીતી નથી શક્યું. રાજા કે રાજા શું કોઈ પણ નહીં, કોઈ પણ વ્યક્તિ જીતી જ નથી શક્યો. ઓ એવો કિલ્લો પાછો ઇન્ડિયામાં છે. વાત છે. તમને દોસ્તો આ ક્વેશ્ચનનો આન્સર ખબર છે, મને તો આમ યાદ કરું છું પણ યાદ નથી આવતો. પણ તમને આન્સર ખબર હોય અને જો તમને વિડીયોની વચ્ચે જ ખબર પડી ગઈ હોય તો ફટાફટ છે ને નીચે કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. પણ હાલ હવે મને નથી ખબર એટલે તું કે. ઈ છે ને કિલ્લાનું નામ છે દેવગીરી કિલ્લો. દેવગીરી કિલ્લો, દેવગીરી ફોર્ટ એટલે કે દેવગીરી કિલ્લો. સાંભળેલું છે આમ થોડું થોડું યાદ આવે છે મને કે દેવગીરી કિલ્લો એક છે. અને હા રેડી રેડી રેડી. દેવગીરી કિલ્લો અને જેની બધી જ બાજુએ જે મહેલ છે અને મહેલની બધી જ બાજુએ ખાણ છે અને એની અંદર પાણી ભરેલું છે, સાચું? દેવગીરી કિલ્લો અને દેવગીરી કિલ્લો જે છે એને પહોંચવા માટે ત્યાં સુધી પહોંચવા માટે પહેલા તો 1 કિલોમીટર એનો ગેટ 1 કિલોમીટર દૂર છે. એટલે ત્યાંથી તમે અંદર આવો છો પછી હૈલા જાઓ છો, હૈલા જાઓ છો પછી એક મહેલની અંદર જવા માટેનો એક જ પુલ, રાજ્યની અંદર જવા માટેનો એક જ પુલ હોય છે જે બધી બાજુ ખીણું હોય છે અને એક જ પુલ હોય છે કે જે યુદ્ધ થાય ત્યારે એ પુલને ઉપર લઈ લેવામાં આવે છે એટલે પછી ત્યાં કોઈ અંદર જઈ ન શકે અને કદાચ ભૂલથી અંદર પહોંચી જાય પછી હું થાય હાલ તું કહી દે. એમાં છે ને અલગ અલગ ગુફાઓ બનાવેલી હોય છે, એ ગુફાની અંદર આખું શૂન્ય એટલે ઝીરો સાવ દેખાય નહીં ને એવું હોય છે કે એમાં કઈ દેખાય જ, એટલે કે અંધારું હોય છે, ફૂલ અંધારું. હા સાચું છે હાલ તારું. એટલે દોસ્તો એની અંદર એવું છે કે જ્યારે ઝીરો વિઝન એટલે કે પુલની અંદર એ કદાચ કોઈ ટપી અને પછી કોઈ અંદર વહી જાય કિલ્લાની અંદર તો પછી ત્યાંથી ચાલુ થાય છે ભૂલભુલૈયા. હવે ભૂલભુલૈયા એટલી હોય છે કે ત્યાંથી અંદર અંદર એટલું અંધારું અંધારું અને એક જ જગ્યાએથી પ્રકાશ આવતો હોય છે ને ન્યા કિલ્લાની અંદર રહેલા સૈનિકો ગરમ તેલ સૈનિકો ઉપર નાખે છે એટલે જેથી ત્યાં ત્યાં બૈચા કુચા જે સૈનિકો હોય ત્યાં ત્યાં પતી જાય. કિલ્લાને હજી કોઈ નથી જીતી શક્યું. એનું નામ છે દેવગીરી ફોર્ટ એટલે કે દેવગીરી કિલ્લો. તો દોસ્તો તમને શું માહિતી ખબર હતી કે નહીં? તો આજના વિડીયોની અંદર આવી માહિતી આપી. હજી જો તમારે આવી અલગ અલગ પ્રકારની માહિતી આપણે ઇન્ડિયાની ઇન્ડિયા બહારની કોઈ બી વસ્તુની જોતી હોય તો ફોલો કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે.